રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે બુધવારે વિધાનસભામાં વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં ભરૂચ જિલ્લામાં બે યોજનાઓ માટે નાણાંની ફાળવણી કરવામાં આવી છે. આ બે યોજનામાં ભાડભૂત બેરેજ યોજના તથા દહેજ ખાતે નવી જેટીનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા માટે ગુજરાતના બજેટમાં 1600 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભરૂચના ભાડભૂત નજીક દરિયાનું ખારું પાણી નદીમાં આવતું અટકાવવા માટે બેરેજ યોજના આગામી 4 વર્ષમાં રૂપિયા 5,322 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જેનું કામ હાલ શરૂ થઈ ગયું છે. આ યોજના માટે આ વર્ષે રૂપિયા 1453 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દરિયાના પાણી નર્મદા નદીમાં ઝનોરની પણ આગળ સુધી ચાલ્યા જતા ખારપાટની સમસ્યા સર્જાય છે. ગત વર્ષે લોકડાઉનના કારણે નર્મદા નદીના નીર શુદ્ધ બન્યા હતા. દરિયાના પાણીને રોકવા માટે ભાડભૂત પાસે વિયરકમ કોઝવેનું નિર્માણ કરાશે. વિયરકમ કોઝવેના કારણે ભરૂચથી હજીરા સરળતાથી જઈ શકાશે. આ ઉપરાંત મીઠા પાણીના સરોવરનું નિર્માણ થશે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.